ડભોઈ પંથકમાં સંખ્યાબંધ નબદા કેનાલો આવેલ છે. મુખ્ય બ્રાન્ચ હોય કે પછી માઇનોર કેનાલ, તમામ મોટાભાગની કેનાલોમાં જાડી ઝાકર ઉગી નીકળ્યા હોય ખેડૂતો સુધી સિંચાઈના પાણી પહોંચતા નથી, જેને લઈને ખેડૂતોને ઉત્પાદનમાં ભારે હાલાકી પડી રહી છે. છેવાડાના માનવી સુધી સિંચાઈના પાણી પહોંચતા ના હોય જેને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ખેડૂત પાણી વિના ખેતી કરી શકે તે શક્યતા નથી. તેવામાં ડભોઈ તાલુકાના ખેડૂતોને ઉનાળામાં છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈના પાણી પહોંચતા ન હોવાની અવારનવાર બૂમો ઉઠતી હોય છે. હાલ જોવા જોઈએ તો નર્મદા નિગમ દ્વારા નર્મદા સિંચાઈ યોજના અંતર્ગત કેનાલો થકી પાણી પહોંચાડવામાં આવતું હોય છે, જેને માટે સંખ્યાબંધ માઇનોર બ્રાન્ચ અને ધારિયા કેનાલો બનાવી છે. પરંતુ આ કેનાલની સમયસર સફાઈ ન થવાના કારણે જાડી ઝાંખરા ઉગી નીકળતા કેનાલોમાં પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચતા ન હોવાની ખેડૂતોના બૂમ ઉઠવા પામી છે. તંત્રને કેનાલ સફાઈ માટે ગ્રાન્ટ મળતી હોય છે, પણ આ ગ્રાન્ટ વપરાય છે કે કેમ તેને લઈ તંત્ર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. ભરૂનારી ખેડૂતોને પાક બચાવવા કેનાલો થકી સિંચાઈ પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે રીતે માંગ ઉઠી છે. ડીવી ડબ્લ્યુ